ખૂબ જ અગત્યની વિડિયો. આખર સ્ટોકના હવાલાઓ, આટલા હવાલા જોઈ લેશો એટલે એક હવાલો તો આવવાનો છે. તમને ખબર જ છે વાર્ષિક પરીક્ષાની અંદર જે વાર્ષિક હિસાબ તમને પૂછાવાનો, એની દરેક વાર્ષિક હિસાબમાં એક આખર સ્ટોકનો હવાલો આવે. આખર સ્ટોકનો 1,65,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે, જ્યારે બાકીના માલની બજાર કિંમત 10% ઓછી છે. એટલે પહેલાં તમારે લખવાના કેટલા, 1,65,000. શું કીધેલું છે? 50% માલ એટલે 1,65,000ના અડધા. 1,65,000ના અડધા કેટલા થાય? 82,500. બીજા અડધા કેટલા થાય? 82,500. હવે આ જે 50% માલ છે એની 10% વધુ છે. 10% વધુ એટલે કેટલા થવાના? તો 10% આના કરીએ આપણે, અને 10% તમે કરશો એટલે કેટલા આવશે? 82,500. પેલી બાજુ ઉપર 10% કરવાના, એના પર 10% જ કીધું છે એટલે એના 10% કેટલા થવાના? તો એના 10% પણ એટલા જ થવાના, 82,500. પણ અહીંયા શું છે? 10% ઓછી છે. આ જે છે બાકીનો માલ, બાકીનો માલ બી કેટલો થવાનો? આ 50%, તો બાકીનો માલ પણ 50% જ થવાનો. આ વધારે છે, અને વધારે તો આપણે ધ્યાનમાં લેવાની જ નથી, એટલે જે ઓછી હોય તે જ ધ્યાનમાં લેવાની, અને અહીંયા આપણે માઇનસ કરવા પડશે કેમ કે ઓછા છે. ચલો 82 આટલા છે, એમાંથી માઇનસ કરીએ આપણે તો કેટલા થાય? તો થશે 74,250. બેમાંથી ઓછા કયા? તો આ ઓછા, જે ઓછા હોય તે ધ્યાનમાં લેવાના. આ બંને ઓછાને આપણે પ્લસ કરી દેવાના, એટલે કે 82,500 અને વત્તા 74,250, આ આપણો આખરનો સ્ટોક થશે. એટલે કેટલો થશે? અહીંયા 750, અહીંયા 6 અને 15, એટલે 1,56,750 તમારી બે જગ્યાએ લખવાના, વેપારની જમા અને મિલકત લેણા બાજુ. ચલો આગળ ચાલીએ. 31/3/15 રોજ 2,02,000નો સ્ટોક છે, એટલે પહેલાં લખી દેવાના 2,02,000, જેમાંથી 2,000નો જાહેરાત સામગ્રીનો સ્ટોક છે એટલે -2,000. હવે આ જાહેરાત સામગ્રીનો સ્ટોક છે ને એની બી ઘણા બધા અસર આવે. જાહેરાત ખર્ચ તમને આપેલો છે એમાંથી માઇનસ કરવું પડે, અને બીજી અસર મિલકત લેણામાં લખવી પડે. આ 2,000 એ અલગ વસ્તુ છે, અત્યારે આપણે આખર સ્ટોક શીખીએ છીએ એટલે અહીંયા લખીશું 2,00,000. આ કાં લખવાનું? આખર જાહેરાત ખર્ચમાંથી માઇનસ કરવાના, અને બીજા કાં લખવાના? બીજા લખવાના મિલકત લેણા બાજુ. અત્યારે 2,00,000 વધ્યા. આગળ માલના 40% માલની બજાર કિંમત 20% વધુ છે. આ જે છે એના 40%, 40% એટલે 2,00,000ના 40%, એટલે 4×2=8 એટલે 80,000. પછીમાં વધુ કીધું છે, વધુ કીધું એટલે આગળ ગણવાનું જરૂર જ નથી, એટલે 80,000 આપણા ક્લિયર. આગળ 30% માલની બજાર કિંમત 20% ઓછી, આના પાછા 30% કરવાના. 3×2=6 એટલે 60,000. 60,000માં શું કીધું છે? 20% ઓછી છે એટલે ગણવું પડે, -20%. 60,000 ને 20% એટલે 6×2=12,000. હવે આમાંથી 12,000 જાય તો કેટલા આવે? 48,000. 60 ને 12 48, કયા ઓછા? તો 48 ઓછા કહેવાય. હવે બાકીનો માલ, આ 40%, આ 30%, અને બાકીના માલમાં 5,000નો રિપેરિંગ ખર્ચ, તો બાકીનો માલ કેટલો રહ્યો? તો બાકીનો માલ પર 30% જ રહ્યો, કેમ કે 40 ને 30 70, તો બીજા 30 જ આવવાનો, એટલે એ પણ કેટલો આવ્યો? 60,000. 30% રહ્યો, એમાં 5,000 રિપેરિંગ એટલે -5,000. 60માંથી 5 જાય તો કેટલા આવે? 55,000. એટલે આ એક ઓછો, એટલે તમારા કેટલા આવ્યા? 80,000, 55,000 અને 48,000. આ 3 ધનનો સરવાળો, 3 0 લખી દેવાના. આ 13 + 1 = 9 અને 17 = 18, એટલે 1,83,000 આખરનો સ્ટોક ક્યાં લખવાનો? બે જગ્યા પર, વેપારની જમા અને મિલકત લેણા બાજુ પર. 31/5/3/2015 રોજ માલના સ્ટોકની કિંમત 50,000 છે. કોઈ જ વસ્તુ ધ્યાનમાં નહીં લેવાની, કોઈ જ હવાલો નથી, બે અસર આપવાની વેપારની જમા અને મિલકત લેણા બાજુ પર. આખર માલનો સ્ટોક 12,600 છે, એટલે પહેલાં લખી દેવાના 12,600, પણ તેના 4,600ના સ્ટોકને 600નો રિપેરિંગ ખર્ચ છે, એટલે આનો ભાગ પાડીએ 4,600, એમાંથી 600નો રિપેરિંગ ખર્ચ એટલે માઇનસ કરીએ, એટલે કેટલા આવવાના? 4,000. બાકીના સ્ટોકની કિંમત 20% ઓછી છે, બાકીનો એટલે કેટલો? 12,600માંથી 4,000 જાય 600, એટલે બાકીનો વધે 8,000, કેમ કે આ 4,600 ને 8,000 એટલે 12,600 થઈ ગયા. હવે આના 20% ઓછી છે એટલે -20%, આના 20% × 8×2=16 થાય એટલે 1,600 જાય એટલે કેટલા આવે? 6,400, એટલે આ 6,400 અને આ 4,000, 6 ને 4 = 10, એટલે જવાબ આવશે કેટલો? 10,400.
આ 10,400 કાં લખવાના? બે વાર વેપારની જમા અને મિલકત લેના બાજુ. આશા રાખું કે તમને ખબર પડશી હશે. હવે છેલ્લા બે પોઈન્ટ જોઈએ એટલે તમને આખળ સ્ટોકમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, આટલા આના સિવાય બહારનું કંઈ જ નહીં આવે. વર્ષના અંતે માલનો સ્ટોક 150,000 એટલે લખી દેવાના 150,000. જે પૈકી 50% માલની બજાર કિંમત, 50% એટલે કેટલા થાય? તો 50% એટલે 75,000 થાય. એની કિંમત કેટલી છે? તો 80,000 છે. 75ની જગ્યાએ એને કીધું કે 80,000, બેમાંથી ઓછી કઈ? તો 75 એટલે એ લઈ લેવાના. બાકીનો માલ, બાકીનો માલ એટલે કેટલો થયો? બીજો 50%. બીજો 50% એટલે કેટલો? 75,000. એની બજાર કિંમત કેટલી? 70,000. બેમાંથી ઓછી કઈ? 70. આમાંથી ઓછી કઈ? 75. 75 ને 70 કેટલા? તો 1,45,000. 1,45,000ની બે અસર આપી દેવાની, વેપારની જમા અને મિલકત લેના બાજુ. છેલ્લો હવાલો, આખર સ્ટોક 80,000 છે એટલે પહેલાં 80,000 લખી દેવાના. 10% માલની બજાર કિંમત 20% ઓછી એટલે એને 10% કરવાના. 80,000 ને 10% એટલે કેટલા થાય? 8,000. 20% ઓછી એટલે -20% એટલે કેટલા થાય? 1,600 એટલે કેટલા આવે? 6,400. આગળ ચાલીએ. 10,000ના સ્ટોકને 1,000નો રિપેરિંગ ખર્ચ એટલે 10,000નો માલ એવો છે જેમાંથી 1,000નો રિપેરિંગ ખર્ચ એટલે કેટલા વધ્યા? 9,000. આ કેટલો હતો? 8,000. આ કેટલો? 10,000. 10 ને 8 કેટલો? 18. 80માંથી 18 માઇનસ કરીએ તો કેટલા આવે? 80,000 છે એમાંથી 18,000ને માઇનસ કરીએ તો કેટલા આવે? 0,0,0. 10 અહીંયા 7, અહીંયા 10, 10માંથી 8 જાય તો 2, અને 6, 7માંથી લઈ 62,000. એટલે બીજા વધ્યા કેટલા? 62,000. મને કંઈ કીધું જ નથી એટલે આ 62, આ 6,400 અને 9,000. આ 3 તો 3નો સરવાળો 62,000 અને 9,000 એટલે 71,000 થાય. 71,000 અને 6,400 એટલે 77,400 તમારે બે જગ્યા લખવાના, વેપારની જમા અને મિલકત લેના બાજુ. આ સિવાય આખળ સ્ટોકનો બીજો કોઈ હવાલો આવે નહીં, આ રીતે સમજી લેજો. બીજા ઉદાહરણ ના છે પરંતુ આ તમને આવડી જશે ને તો ઉદાહરણ પર તમને ક્લિયર થઈ જશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આગળ જે પોઈન્ટ છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર.